વલસાડ જિલ્લાના વાપી ખાતે બની હતી ઘટના. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દમણ અધ્યક્ષ અને વલસાડ જિલ્લા અધ્યક્ષને નડ્યો હતું અકસ્માત. રસ્તા ઉપર પડેલા ખાડામાં કારનું ટાયર પડતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના લઈ અકસ્માત સર્જાયું હતું. અકસ્માતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દમણ અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વલસાડ જિલ્લાના અધ્યક્ષ આલોકસિંહની હાલત હાર ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાના પગલે કરણી સેનાના બગવાડા ટોલનાકા પર વિરોધ જોવા મળી રહ્યો છે. હાઈવે પરના ખાડાઓ તાત્કાલિક રિપેર કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ 5 થી 10 દિવસ હાઈવે ઓથોરિટીને અલ્ટિમેટમ આપ્યું છે. આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો રસ્તાઓ ન બને તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉગ્ર આંદોલનની ચીમકી ટોલનાકા પર ધરણાની ચીમકી ઉચ્ચારી છે. ઘટનાની જાણ વાપી અને પાડી પોલીસે થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વલસાડ આ વારંવાર ઘટના વલસાડથી વાપીની વચ્ચે જે ખાડાના લીધે થતી છે, જેમાં રોજની એક ને એક ભાઈની જાન જાય છે, જેને લઈને આજે અમે રોડ પર ઉતર્યા છે. એક શાંતિપૂર્વક અમે જ્ઞાપન પ્રશાસનને બી આપ્યું છે, ને અમે ટોલ અધિકારીને બી આપ્યું છે, ને અમે કલેક્ટરશ્રીને બી આપીશ, ને એસપી સાહેબને બી આપીશ કે જેનો તાત્કાલિક ધોરણ એનો રસ્તો કાઢવામાં આવે, એ ખાડા જલ્દીમાં જલ્દી આ રસ્તા આ રોડને રિપેર કરવામાં આવે કે લોકોની જાન બચી શકે. જે ગઈકાલે જે ઘટના ઘટી છે, જેમાં એક કનકબાપુ કરીને અમારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દમણના અધ્યક્ષ હતા, તેમની જાન જતી રહી છે. એમના નાના બાળક છે, એમને ન્યાય મળે એના માટે આજે અમે જ્ઞાપન આપ્યું છે. બહુ જલ્દી એમને ન્યાય આપવામાં આવે એવી અમે આશા રાખીએ. રોડની હાલત એવી છે કે ગાડી લઈને આવવું હોય ને તો 100 વાર વિચારવું પડે. વલસાડના લોકો ડેલી અપડાઉન કરવાનું છોડી દીધું, વાપી જવાની જોબ છોડી દીધી છે, કેમ કે બાઇક લઈને જવાય એવો રસ્તો નથી. રોજની લોકોની મોત થતી છે, ઇજાગ્રસ્ત થતા છે, એટલે લોકો આપણું રોજગાર છોડીને ઘરમાં બેસેલા છે. રોડના રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.